વલસાડ જિલ્લા પંચાયતના પંટાગણમાં એકતા યાત્રાના યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના મંત્રી રમણ પાટકરે પોતાના પ્રવચનમાં વિકાસના કામો કરવાના મુદ્દે તલાટીઓ તેમજ સરપંચને ટકોર કરી કર્મયોગી બનવા જણાવ્યું હતું. રમણ પાટકરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે વિકાસના કામો માટે તલાટી, ધારાસભ્ય અને સરપંચોએ સરદાર પટેલની જેમ કર્મયોગી બનવાની જરૂર છે. સરકારી ઓફિસોમાં બેસી નહીં રહેવાને બદલે તમામ યોજનાના લાભો પ્રજા સુધી પહોંચાડવાની ટકોર કરી હતી. તો આ પ્રકારે આપણે બધા જ શાખા અધિકારીઓ પણ પોતાનો વહીવટની અંદર કુશળતા લાવે અને જે નામ તમને કર્મયોગી તરીકે આપેલું છે એ જાળવી રાખે અને આવતા દિવસની અંદર ક્યારે પણ એ પ્રકારે કર્મચારી નિવૃત્ત થતા હોય તે દિવસે એનું સારું કામ હોય તો જરૂરથી એને સ્ટેજ ઉપર એમણે વધારણો પણ આપણે કરવા જોઈએ. આપણે સરી ગામની વાત કરું, ઉમરગામની વાત કરું તો જો 4-5 જેટલી જગ્યા ઉપર મંજૂર થયેલાના છે એ પૈસા એ સરકારમાં લેપ કદાચ થઈ ગયા હશે પ્રોગ્રામ અધિકારીએ. તો એ પ્રકારે વાત નાની છે પણ સુવિધા આપવા માટે, લોકોને સુવિધા આપવા માટે જે ટેબલ, જે શાખાનો ટેબલ આવતો હોય એને એની સતત કાળજી રાખવી જોઈએ, સમીક્ષા થવી જોઈએ અને એ સમીક્ષાની અંદર ક્યાં અટક્યું છે તેનું સંશોધન કરી ને આપણે આગળ વધવું જોઈએ. નહીં તો ઘણી વખત સરકાર ખૂબ પ્રવચનમાં ચાલતી હોય અને સ્થળ ઉપર જાઓ તો ચિત્ર કે બિહામણું હોય. પોતાના વિભાગ આ કહેવાનો ભાર મારે એટલો જ છે, પોતપોતાનું વિભાગે અત્યારે જયારે આપણે બધા જાણીએ છીએ કે આ સમય એટલે બજેટનું ઘડતર કરતો સમય છે, એમાં દરેક વિભાગોએ પણ પ્રજાલક્ષી કામોની અંદર ક્યાં ક્યાં આપણે છીએ, ક્યાં કામો અટક્યા છે, શાના માટે અટક્યા છે, એ કામ કરવા માટે આપણે શું ગતિશીલતા લાવવી જોઈએ એ કરીને જો આપણે કામ કરીએ તો આ એકતા યાત્રાની અંદર સાથે વિકાસ તો આપવાનો જ છે ને. સરદાર વલ્લભભાઈ પટેલ એમ નહીં માનતા હતા કે ભાઈ અમે વિકાસ નહીં આપક, અખંડ ભારતનું સ્વપ્ન જયારે સરદાર વલ્લભભાઈ પટેલે વિચાર્યું એ વખતે જરૂરથી દેશના ભાગલા ન પડે, દેશનો વિકાસ થાય, એનો ગ્રોથ વધે અને અપટું ખેડૂત સુધી, નાના નાના માણસ સુધી એની ચિંતા કરીને આપણે આગળ વધીએ એ પ્રકારે ચિંતા કરેલી અને એટલે જ આજે આપણી વચ્ચે નથી છતાં પણ લોકોના લાખો કરોડો લોકોને મુખે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આજે સમિત થાય છે.